विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान प्रकरण नंबर 13 अपने शा माटे मांदा पड़ीए छीए एना विषे विद्यार्थी मित्रों आ चेप्टर में अभ्यास करिए। सौ प्रथम जोईए आप चेप्टर की अमुक प्रस्तावना। एक प्रवृत्ति द्वारा कि आपने लातूर, भूज और कश्मीर वगैरह ने आवेला धरतीकंप एटले के भूकंप विषे ए त्वरित प्रदेशों में असर ए पहुँचाड़वाला जो चक्रवात विषे ए सांभळ्यो छे। जो आवी ए विपत्ति आवती होय त्यारे आपणे ए आजूबाजू थयेली होय तो एनी तमारे कल्पना करो अने लोकोना स्वास्थ्य माटे केवा प्रकारनी असरो थयेली होय, केवा प्रकारनी असर जोवा मळे एनी विशे पण विद्यार्थी मित्रों चर्चा करो। तो आवी विपत्तिओ ए वास्तवमां थवाने लीधे ते समये आपणा ऊपर कई असरो पहोंचे छे एनी पण चर्चा करो। ते उपरांत આજે વિપત્તિ આવ્યા પછી પણ કેટલાક સમય સુધી એની ભિન્ન એટલે કે જુદા જુદા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે। જેમ કે વિદ્યાર્થી મિત્રો, કોઈ ચક્રવાતને લીધે કોઈના ઘર મકાન પડી જાય છે, રસ્તા ખોરવાઈ જાય, પાણીમાં ઘણાનું અનાજ પલળી ગયું હોય છે, પાણી જે ટાંકા છે જમીનમાં સંગ્રહ હોય એ પ્રદૂષિત થઈ જાય, રોગચાળો ફાટી નીકળે, આવા ઘણા બધી સમસ્યાઓ છે એનો આપણે સામનો કરવો પડે છે। પહેલી પરિસ્થિતિમાં જ્યારે વિપત્તિના સમયે સ્વાસ્થ્ય પર શું અસર પડે છે અને બીજી પરિસ્થિતિમાં વિપત્તિના સમય પછી સ્વાસ્થ્ય ઉપર કઈ સમસ્યાઓ છે એ ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરો। ત્યારબાદ આ પ્રવૃત્તિ દરમિયાન આપણે અનુભવ થશે કે માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય તેમજ રોગ એક જટિલ સમસ્યા છે જેના માટે એકબીજાને સંબંધિત અનેક કારણો એટલે કે ઘટકો જવાબદાર છે। આપણે એ પણ અનુભવી શકીએ છીએ કે સ્વાસ્થ્ય એ અને રોગ આનો અર્થ સ્વચ્છ અને ખુશ જટિલ છે, ખૂબ જ જટિલ છે। જ્યારે આપણે પૂછીએ છીએ કે માંદા પડવાનું કારણ શું છે તો તેની કેવી રીતે રોકી શકાય તો આપણે તેઓની પૂર્વધારણાનો અર્થ સમજવો પડે। કોઈ પણ રોગ થયો છે, માંદા પડ્યા છો, એની પૂર્વધારણા શું છે, એ શેના લીધે થયો છે એ વિદ્યાર્થી મિત્રો જાણવું ખૂબ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોષ એ સજીવોનો પાયાનો એકમ છે। કોષો એ વિભિન્ન એટલે કે જુદા જુદા પ્રકારની રાસાયણિક પદાર્થો જેવા કે પ્રોટીન્સ, કાર્બોદિન, ચરબી અને લિપિડ વગેરે બનેલા હોય છે। જો કે આ સ્થાયી લાગે છે પરંતુ તે ખૂબ જ સક્રિય હોય છે, તેમાં કોઈ ને કોઈ ક્રિયા હંમેશા થતી રહે છે। કોષો એક સ્થળેથી બીજા સ્થળે એ ગતિશીલ રહે છે એટલે કે ગતિ કરતા હોય છે ત્યાં સુધી કે જે કોષોની ગતિ એ હોતી નથી। તેઓ કોઈને કોઈ સમારકામનું પણ કાર્ય છે એ કરે છે, નવા કોષો નિર્માણ કરવાનું કાર્ય કરે, આપણા અંગોની અથવા તો પેશીઓના ઘણી બધી એ વિશિષ્ટ કાર્યોથી છે ચાલતી હોય છે, જે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના ચેપ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા। હૃદયનું ધબકવું, ફેફસામાં શ્વાસ લેવો, મૂત્રપિંડમાં ગાળણ થવું અને મૂત્રનું એ નિર્માણ થવું, મગજનું વિચારવું, આ અલગ અલગ બધા જ કાર્યો વિદ્યાર્થી મિત્રો થતા હોય છે। અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, આ તમને તફાવત સ્વરૂપે પણ પૂછી શકાય, બરોબર? હૃદયનું ધબકવું, ફેફસાનું શ્વસન, મૂત્રપિંડનું ગાળણ અને મૂત્રનું નિર્માણ અને મગજના વિચારે, આ દરેક કાર્યો છે વિદ્યાર્થી મિત્રો કેવા હોય છે, જુદા જુદા હોય છે। આ બધી જ પ્રવૃત્તિ એ ક્રિયાઓ પરસ્પર સંબંધિત છે એટલે કે એકબીજા સાથે સંબંધ ધરાવે છે। ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો સમજીએ તો મૂત્રપિંડમાં ગાળણ ન થાય તો ઝેરી એટલે કે વિષારિત પદાર્થો આપણા શરીરમાં એકઠા થઈ જાય। હવે આ પરિસ્થિતિમાં જો આપણા મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી, આ બધી જ પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા અને કાસા પદાર્થની જરૂર હોય છે। આ કાસા પદાર્થ આપણા શરીરને બહારથી પ્રાપ્ત થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો જે કાંઈ આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ એમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે। હવે બીજા શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો, કોષ અને પેશીઓનું કાર્ય કરવા માટે પણ આપણે ખોરાકની જરૂરિયાત હોય છે। એવી જ રીતે કોઈ ઘટક કે કારણ કે કોષીય તેમજ પેશીઓને યોગ્ય પ્રકારના કાર્યો પણ એ રોકે છે, તેનાથી શરીરને સામાન્ય ક્રિયાઓને એ ખોરવાઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક ક્રિયા ખોરવાતી હોય એના આખા શરીરનું સંતુલિત છે એ ખોરવાઈ જતું હોય છે, એટલે કે પરસ્પર આધારિત છે, સંબંધ ધરાવે છે। આમ ઉપર્યુક્ત બધા જ તથ્યોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય તથા રોગની એ પૂર્વધારણાને આપણે વ્યાખ્યાયિત સમજીશું, એટલે કે દરેક તબક્કા તમારો ખોરાક કેવો છે, તમારું દરેક કાર્ય છે એ કેવી રીતે થયું છે, શરીરના અંગો કેવા છે, શરીરનો વિકાસ કેવો થયો, એ દરેકના આધારે છે આપણે રોગની પૂર્વધારણા છે એ કરી શકીએ છીએ।
વિદ્યાર્થી મિત્રો, સ્વાસ્થ્ય અને તેનું કથળું એના વિશે થોડુંક અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ જોઈએ કે સ્વાસ્થ્યનું મહત્વ. આપણે બધાએ સ્વાસ્થ્ય શબ્દ સાંભળ્યો છે અને તેને વારંવાર આપણે ઉપયોગ પણ કરીએ છીએ. જેમ કે આપણે કહીએ છીએ કે માંદા મારા દાદીનું સ્વાસ્થ્ય એટલે કે તબિયત એ સારું નથી. આપણા શિક્ષકો પણ આવા શબ્દોનો ઉપયોગ કરે છે અને કહે છે કે એક સ્વાસ્થ્ય પદ વલણ નથી તે આ સ્વાસ્થ્ય શબ્દનો અર્થ શું થાય, એટલે કે સ્વાસ્થ્ય છે શું. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાસ્થ્યમાં છ રહી ગયો છે, બરાબર, એ તમારે સમજી લેવાનો છે. તો સ્વાસ્થ્યનો છે અર્થ શું છે, એ શું છે હકીકત, એના વિશે વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવીએ. કે જો આપણે આ વિષય પર વિચાર કરીએ તો આપણે એ જ્ઞાત થશું, એનાથી જાણીતા થશું કે એનો અર્થ સાજા થવા અથવા તો સાજા રહેવાનો થાય છે. સ્વાસ્થ્ય એટલે શું થાય, સાજા થવું અથવા તો સાજા રહેવું. આપણે સારાપણાનો અર્થ અસરકારક શારીરિક ક્રિયાઓ જેવું કે વિચારી શકીએ છીએ. અમારા એ દાદીએ મારાએ બજાર જવું અથવા તો અડોશ પડોશમાં જવું એ યોગ્ય હતું, યોગ્ય થવું એક સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. તમારા દાદા દાદી છે અડોશી પાડોશમાં બેસવા જવું, બજારમાં જવું, એનું શું છે, એક સ્વાસ્થ્ય, સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. એટલે કે જો એનું સ્વાસ્થ્ય સારું હશે તો જ આ કાર્ય કરી શકશે. પણ હા, ચોક્કસ એવું નથી કે સ્વાસ્થ્ય સારું હોય તો જ આડોશ પાડોશમાં બેસવા જઈ શકાય. ઘણીવાર સ્વાસ્થ્ય સારું હોય અને બોલતા ન હોય, બરાબર, ઘણા બધા આવા નાના મોટા ઝઘડા થયા હોય તો પણ ન જતા હોય તો એને યારે સ્વાસ્થ્યને લેવા દેવા નથી, બરાબર. એક માનસિક સ્વાસ્થ્ય રીતે તમે નિબળા ગણાવો છો. જો કે તેઓ આ કાર્ય કરવા યોગ્ય નથી તો આપણે કહી શકીએ કે તેનું સ્વાસ્થ્ય સહી સારું નથી. જો તમારી ઈચ્છા વગર એ વર્ગમાં ભણવાની છે, ઈચ્છા તમારી છે એ વર્ગમાં ભણવાની છે, તો આપણે કહી શકીએ કે તમારી તબિયત સારી છે એટલે કે સ્વાસ્થ્ય સારું છે. જો ભણવાની ઈચ્છા ન હોય તો કહી શકીએ કે તમારી તબિયત સારી નથી. ઘણીવાર એવું થાય કે તમારી શારીરિક તબિયત સારી છે, તમે ભણવા યોગ્ય છો, પરંતુ તમારે માનસિક રીતે તમારું મગજ છે એ કંઈક રમતમાં અથવા કંઈક બીજે જવામાં જો મન લગાવતા હોય તો પણ આવું થઈ શકે કે તમને ભણવામાં રસ લાગે નહીં. આવી એ સ્વાસ્થ્ય અને અસ્વાસ્થ્ય જેને આપણે અંતર્ગત શારીરિક, માનસિક અને સામાજિક કાર્ય કરવાની ક્ષમતા માટે યોગ્ય પ્રકારે થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સ્વાસ્થ્ય માટે ત્રણ શરતો છે. એક તો શારીરિક તમે સ્વસ્થ હોવા જોઈએ, માનસિક સ્વસ્થ હોવા જોઈએ અને સામાજિક રીતે, તો જ તમારું સ્વાસ્થ્ય સહી સારું છે એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓની બનતી બંનેની એ સ્વાસ્થ્ય પર કઈ અસર જોવા મળે છે. જો સ્વાસ્થ્ય કોઈ એક એ વ્યક્તિની શારીરિક, માનસિક અથવા તો સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે એ સમન્વય સ્થિતિ દર્શાવે છે. જો કોઈ પણ વ્યક્તિ એ તેને સ્વસ્થ સ્વરૂપે એ પ્રાપ્ત કરી શકતું નથી, આમ બધા સજીવોનું સ્વાસ્થ્ય એ તેમની આજુબાજુ અથવા તેની આસપાસના પર્યાવરણ પર આધાર રાખે છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો, તમારું આજુબાજુનું વાતાવરણ એવું હોય, બરાબર, બહુ બધા વ્યક્તિઓ છે, ખરાબ બોલતા હોય અથવા તો કોઈ ઘોંઘાટવાળું વાતાવરણ હોય, તો પણ તમારું સ્વાસ્થ્ય છે એ ગબડી શકે છે, અથવા તો તમને શુદ્ધ ઓક્સિજન ન મળતો હોય, પૂરો પ્રકાશ ન મળતો હોય. એટલે સ્વાસ્થ્ય માટે આપણું આજુબાજુનું વાતાવરણ છે એ કેવું સ્વચ્છ હોવું જોઈએ. પર્યાવરણમાં ભૌતિક કારણે પણ આ ઘટક આપે છે. પર્યાવરણમાં પાયાના પરિબળોને કારણે કે ઘટકો આપે છે, જે ઉદાહરણ તરીકે ચક્રવાત આપણા સ્વાસ્થ્ય અનેક રીતે નુકસાન કરે છે, બરાબર, ભૌતિક રીતે. એટલે કે ચક્રવાત થયો છે વિદ્યાર્થી મિત્રો, તો પણ આપણા સ્વાસ્થ્ય ઉપર મોટી અસરો છે એ પહોંચાડી શકે છે. એટલે કે સ્વાસ્થ્ય માટે આજુબાજુના પર્યાવરણ છે કેવું હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ. પરંતુ તેનાથી પણ વધારે મહત્વપૂર્ણ એ છે કે માનવ સમાજમાં રહે છે, આથી આપણું સામાજિક પર્યાવરણ, આપણું વ્યક્તિત્વ સ્વાસ્થ્ય એ મહત્વનું છે. આપણે ગામ અથવા તો જે કસ્બાઓ એટલે કે જે ઝૂંપડાઓ બાંધીને રહેતા હોય અથવા તો શહેરોમાં રહીએ છીએ, આવા સ્થળોમાં આપણે ભૌતિક પર્યાવરણનું એ નિર્ધારણ પણ સામાજિક પર્યાવરણ પર રહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે ગામડાની પરિસ્થિતિની સરખામણીમાં સિટીની કંઈક પરિસ્થિતિ કંઈક જુદી હોય છે, બરાબર, એની કંઈક રહેણીકહેણી, એની સ્વચ્છતા, દરેક વસ્તુ, એની ખાણીપીણી એ કંઈક જુદી હોય છે. વિચારો કે કચરો ઉપાડવાવાળી વ્યક્તિ છે એ સફાઈ કામદાર હોય, કચરો નિકાલ ન કરે તો શું થાય? વિચારો કે જો આવા નાળાઓ હોય જે સાફ ન થાય તો શું થાય? આ બધું જ એ માત્ર કચરોની ગલીઓમાં ફેંકવામાં આવે, બધો જ કચરો જો કોઈ ગલી એટલે કે સોસાયટીમાં ફેંકવામાં આવે તો શું થાય? તો આવા ખુલ્લા નાળાએ જે રોકાયેલા પાણીને સ્થિર પડેલું રહે તો શું થાય? તો ખરાબ એ સ્વાસ્થ્યની સંભાવના એ વધી જાય છે. આ બધા કારણોથી છે આપણું સ્વાસ્થ્ય છે એ લથડી શકે છે.
આથી સામુદાયિક સ્વચ્છતા એ સ્વાસ્થ્યનું ખૂબ માટે ખૂબ મહત્વનું છે. એટલે કે માત્ર વ્યક્તિગત સ્વચ્છતા નહીં પણ સામૂહિક સ્વચ્છતા છે એ પણ ખૂબ જરૂરી છે. બરાબર, આપણે માત્ર આપણું ઘર છે એ સ્વચ્છ રાખીએ એમ નહીં પણ આપણો મહોલ્લો, આપણી શેરી પણ આપણે સ્વચ્છ રાખવી, એ સામૂહિક સ્વચ્છતા છે એ ખૂબ મહત્વની છે. વિદ્યાર્થી મિત્રો, એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ કે તમારા સ્થાનિક પ્રશાસન એટલે કે પંચાયત અથવા તો નગર નિગમ દ્વારા જે સ્વચ્છ પાણીનો પુરવઠો પાડવામાં આવે છે, આ ઉપર દરેક આ કરેલ છે જે આપણે જાણકારી મેળવીએ કે તમને જે હકીકત પાણી પુરવઠો નગરપાલિકા દ્વારા પંચાયત દ્વારા જે કાંઈ મળે છે એ સ્વચ્છ પાણી મળે છે, એ પણ વિદ્યાર્થી મિત્રો એક સામૂહિક સ્વચ્છતા કહેવાય. એમાં પણ જો કોઈ દૂષિત પાણી આવે તો એક સાથે ઘણું બધું લોકોની સહી સ્વચ્છતા છે એ બગડી શકે છે. શું તમારા મહોલ્લામાં બધા જ રહેવાસીઓને સ્વચ્છ પાણી પૂરું પડે છે એટલે કે પ્રાપ્ત થાય છે એ પણ જુઓ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એક બીજી પ્રવૃત્તિ છે કે તમારા સ્થાનિક પ્રશાસન તમારા એ મહોલ્લા ઉત્પન્ન કચરાનો નિકાલ કેવી રીતે કરે છે, શું આ સ્થાનિક અધિકારીઓ દ્વારા કરેલા ઉપાયો પ્રાપ્ત કરે છે, જો ન હોય તો તેના એ સુધારવા માટે તમે કયો ઉપાય સૂચવી શકો એની પણ વિચારો. અને તમે તમારા ઘરના દૈનિક અઠવાડિયા અથવા તો અઠવાડિયાના ઉત્પન્ન થયેલો કચરો ઘટાડવા માટે શું કરી શકો. કચરો વિદ્યાર્થી મિત્રો ઉત્પન્ન થવાનો છે, સ્વાભાવિક છે, પણ એ બને તેટલો ઓછો ઉત્પન્ન થાય એના માટે તમે શું કરી શકો એની પણ વિશે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરો. અને બને એટલો કચરો આપણે ઓછો ઉત્પન્ન કરીએ એવો વિદ્યાર્થી મિત્રો હંમેશા પ્રયાસ કરો. સ્વાસ્થ્ય માટે આપણે ખોરાકની જરૂરિયાત હોય છે. આ ખોરાકને એ મેળવવા માટે આપણે કામ છે કરવું પડે છે, એટલે કે હંમેશા આપણે કાર્યરત રહેવું પડે છે. તેના માટે આપણે કામ કરવાનો અવસર એ શોધવો પડે છે. સારી સ્વાસ્થ્ય સ્થિતિઓમાં પણ એ કાર્ય પણ વ્યક્તિગત સ્વાસ્થ્ય એ માટે જરૂરી છે. એટલે કે શારીરિક રીતે આપણે જો સ્વસ્થ હોઈએ તો જ વિદ્યાર્થી મિત્રો આપણે કાર્ય કરવા માટે સમર્થ હોઈએ છીએ. એટલે કે આપણે સ્વસ્થ રહેવું જરૂરી છે, એના વગર આપણે કાર્ય પણ નહીં કરી શકીએ અને કાર્ય કર્યા વગર છે આપણે ખોરાક પણ મેળવી શકતા નથી. એટલે કે સ્વસ્થ રહેવા માટે આપણે ખુશ રહેવું એ આવશ્યક છે. જો માત્ર એક આપણે કોઈ ઘા ન થાય, કોઈ રૂઝાય નહીં, કોઈ રોગ ન થાય એટલે આપણે સ્વસ્થ એવું નથી, પણ સ્વસ્થ રહેવા માટે આપણે હંમેશા હસતા રહેવું જોઈએ, ખુશ રહેવું એ પણ ખૂબ જરૂરી છે. જો કોઈ પણ એ જોડે આપણે વ્યવસાય એ સારો ન હોય અને એકબીજાને આપણે ડરતા હોઈએ તો પણ આપણે ખુશ એટલે કે સ્વસ્થ રહી શકતા નથી. ઘણીવાર આવું પણ થાય કે એકબીજાની આપણે દુશ્મનાવટ હોય, એનાથી આપણે ડરતા હોઈએ, બરાબર, તો પણ આપણે માનસિક રીતે સ્વચ્છ નથી એટલે કે આપણે કોઈક એવા રોગથી છે એ પીડાતા ગણાઈએ છીએ. એટલા માટે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે એ સામાજિક સમાનતા અને સંવાદિતાનું ખૂબ જ એ આવશ્યક છે. આપણે એવી રીતે વિચારી શકીએ કે અનેક સામુદાયિક સમસ્યાઓને આપણે વ્યક્તિગત સ્વાસ્થ્યની એ કેવી રીતે અસર પહોંચાડે છે. એટલે કે કોઈ સામૂહિક જે વિદ્યાર્થી મિત્રો સ્વચ્છતા છે એ પણ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય પર પણ ખૂબ મોટી અસર છે એ પહોંચાડે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચે ભેદતા શું છે. સ્વચ્છ કોને કહેવાય અને રોગમુક્ત કોને કહેવાય, આ બંને વચ્ચેનો ભેદ એટલે કે તફાવત શું છે. જો આપણે આને સ્વચ્છ સમજીએ છીએ કે રોગ અથવા તો એ વ્યધિ એટલે વિદ્યાર્થી મિત્રો થાય તમારું ટેન્શન, બરાબર, જે ઉપાધિ એ શું છે. અંગ્રેજીમાં આ શબ્દ માટે ઈસ્ટ એસ્ટ એ પોતે જ વર્ણવે છે કે આપણે ખલેલ એટલે કે ડિસ્ટર્બ એ પહોંચે છે. ઈયર્સ એટલે વિદ્યાર્થી મિત્રો થાય સરળતા, એટલે કે સુવિધા સ્વરૂપમાં આપણે વિચારીએ છીએ. આમ રોગોનો બીજો અર્થ એ છે કે અસુવિધા. રોગનો બીજો અર્થ વિદ્યાર્થી મિત્રો અસુવિધા છે, બરાબર, ખાસ યાદ રાખવાનું છે. જો કે આ શબ્દનો ઉપયોગ આપણે ખુશ અને સીમિત છે એટલે કે ખૂબ સીમિત એનો કંઈ એક મર્યાદા છે, બરાબર, એક મર્યાદામાં શબ્દનો અર્થ આપણે સીમિત કરી શકીએ કે આપણે રોગના એ વિષયોમાં ત્યાર એ વાત કરીશું. જ્યારે આપણે અસુવિધા એ વિષયની કારણની એ ખબર હોય તો આનો અર્થ એવો થયો કે બિલકુલ નથી, જે આપણે એ સાચો અર્થ અને અંતિમ ઉત્તરે જાણીએ છીએ. આપણે કહી શકીએ કે કોઈ વ્યક્તિ એ ઝાડાથી એ પીડાતો હોય તો તેનું ચોક્કસ કારણ શું હોઈ શકે એ પણ વિદ્યાર્થી મિત્રો જાણવું ખૂબ જરૂરી છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, સ્વસ્થ અને રોગમુક્ત વિશે જો આપણે અત્યારના ઉદાહરણ દ્વારા સમજીએ તો જે કાંઈ અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે એ કમનસીબે અથવા તો આપણા ઈષ્ટદેવની વિદ્યાર્થી મિત્રો કૃપાથી આપને નથી લાગ્યો, એ આપણા માટે આપણે એક રોગમુક્ત છે એવું કહી શકીએ. પણ એ આખા દેશમાં ફેલાઈ રહ્યો છે જેની આપણે પણ બીક છે, એ આપણું સ્વાસ્થ્ય છે એ કેવું છે, ખરાબ છે, એવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રોને સમજી શકીએ. ત્યારબાદ જોઈએ
કે આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ એક કારણ વગર વિશિષ્ટ રોગથી એ અસ્વસ્થતા એટલે કે નાદુરસ્તી એ થઈ શકે છે. માત્ર કોઈ રોગ ન થવાનો અર્થ એ નથી કે તમે એ સ્વચ્છ છો. પણ નૃત્યાજ્ઞા માટે એ સ્વાસ્થ્યનો અર્થ એ છે કે એ શિષ્ટતાપૂર્વક એ પોતાના શરીરને વિશેષ પરિસ્થિતિઓને મુદ્દાઓને અભિવ્યક્ત કરી શકે. એટલે કે માત્ર કોઈ રોગ થવો એટલે આપણે સ્વચ્છ એવું માની લેવું નથી. સંગીત માટે વિદ્યાર્થી મિત્રો આનો અર્થ એવો થાય કે તમે છે લાંબો શ્વાસ લઈ અને તેના માટે પોતાની વાંસળીના સૂરને નિયંત્રિત કરી શકો. તમે લાંબા શ્વાસોશ્વાસની ક્રિયા વડે જો તમે વાંસળી છે એનો સૂર પૂરી શકો તો તમે સ્વચ્છ છો એવું માનવામાં આવે છે. આપણે આપણી આ વિશિષ્ટ ક્ષમતાઓને ઓળખવાની અસર અને તક મળે છે પણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. એટલે કે આપણે હકીકત સ્વાસ્થ્ય છીએ કે નહીં આપણે તક મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે વાંસળીના સૂરથી છે જાણી શકીએ છીએ કે આપણે પૂરતો શ્વાસ છે રોકી ન શકીએ, મતલબ કે આપણું સ્વાસ્થ્ય છે સારું નથી. વિદ્યાર્થી મિત્રો આમ આપણે કોઈ પણ રોગના લક્ષણો કે ચિહ્નોનો એ ફેલાવો થયા વગર પણ એ અસ્વસ્થ બની શકીએ છીએ. ઘણીવાર એવું પણ થાય કે કોઈ રોગ છે એનું આપણે લક્ષણ ન હોય, કોઈનું ચિહ્ન ન દેખાય, છતાં આપણે છે એ રોગના ભોગ બનતા હોઈએ. અત્યારે તમે સાંભળ્યું હોય કે ઘણા બધા એવા લોકો છે કે જેના કોરોનાને કોઈ પણ લક્ષણો જોવા નથી મળતા, છતાં એ કોરોનાથી સંક્રમિત રહેલા હોય છે. આ જ કારણ છે કે જ્યારે આપણે સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ. બીજી તરફ જ્યારે આપણે રોગ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત પીડા માટે પણ વિચારીએ છીએ. એટલે કે રોગ આપો કોઈ આપણે સાંભળીએ તો આપણે સામુદાયિક પણ આપણે વિચારવું જોઈએ અને વ્યક્તિગત પણ વિચારવું જોઈએ કે આ રોગની કેવી પીડાનો આપણે કલ્પના છે એ કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે.